મજામાં છો ને ચાલો બસ સરસ ચાલો આપણે ગયા લેક્ચરમાં શું જોયું હતું પાઠ નંબર 22 અને સ્વાધ્યાય પોથી પૂરા થયો ગયો પાઠ કયો જોયો હતો 22 પટો ચાલો હવે આપણે નવો પાઠ છે સરસ ચાલુ કરવાનો છે બહુ સરસ પાઠ છે તમે જાણીને સાંભળશો ને તો મજા આવશે બહુ સરસ પાઠ છે કયો પાઠ છે આવો પાઠ પાઠ નંબર 23 દેશ પરદેશ ચાલો હવે દેશ ચાલો પહેલા તો બધા ચોપડી કાઢી પાઠ્ય પુસ્તક એમાં પેજ નંબર કયા છે પેજ નંબર 171 પાઠ નંબર 23 દેશ પરદેશ કાઢા બધા કાઢી પાઠ્ય પુસ્તક ચાલો જો એમાં બધા નામ લખવી જોઈએ બધા એ જ ધ્યાન રાખવાનું ચાલો પેલા તો અહીંયા ધ્યાન રાખ્યું દેશ પેલા આપણને ખબર છે દેશ એટલે શું આપણે કયા દેશમાં રહીએ છીએ ભારત આપણો દેશ કયો છે સરસ ભારત કયો ભારત આપણો દેશ કયો કહેવાય ભારત હવે માની લો હું રહું છું ભારતમાં આગળ મારો જન્મ ક્યાં થયો છે ભારત હવે હું કોઈ પણ કામ ધંધા માટે જાઉં છું અમેરિકા તો એ મારા માટે શું થઈ ગયું પરદેશ પર એટલે બીજાનું પરદેશ એટલે બીજાનો દેશ ઈ મારો દેશ છે નહીં મારો દેશ તો કયો છે સરસ કયો ભારત દેશ આપણો દેશ કયો છે ભારત પેલા એ તો બધા ખબર છે ને આપણે કયા દેશમાં રહીએ છીએ કયા દેશમાં ભારત પછી કયું રાજ્ય કયા રાજ્યમાં રહીએ છીએ સરસ ગુજરાત એમાં આપણે કયો જિલ્લો સુરત જિલ્લો આપણે છે ને ચાલો કેવી રીતે આપણે આ પાઠમાં જોવાનું છે દેશ પરદેશ આપણા દેશની પણ વાત કરેલી છે અને બીજા દેશની પણ વાત કરેલી છે શું છે આ પાઠમાં બહુ જ મજા આવ્યો પાઠ છે બહુ જ મજા આવ્યો પાઠ છે ચાલો આને ફરી જોઈએ તમને સમજાવું ત્યારે અહીંયા આવીને મજા આવશે ચાલો આજે સવારથી ઝીલના ઘરમાં દોડધામ છે હવે ઝીલનું ઘર છે એમાં આજે સવારથી જઈને દોડધામ છે આમ કે તે બધા દોડે છે શેની દોડધામ છે એ આપણા કેશું કે ભાઈ અરવિંદ કાકા અને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું છે શું કે છે કે ભાઈ આજે ઝીલનું ઘર છે એમાં ખૂબ જ દોડધામ છે અરવિંદ કાકાનું ઘર અરવિંદ કાકાને અને તેનું કુટુંબ ક્યાં આવવાનું છે ઘરે કેમ પહેલા એ બહાર હતા ઘરની બહાર રોટલી બેઠા હતા નહીં એ બહારથી આવવાનું છે એટલે ઝીલના ઘરે દોડધામ છે ચાલો અમે આ કરીશું 5 વર્ષ પહેલા અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી હતી અબુધાબી નામનું શહેર છે એમાં નોકરી મળી હતી કોને અરવિંદ કાકાને ત્યાં નોકરી કરવા માટે ક્યાં ગયા હતા અબુધાબી ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા ત્યારથી જ તેઓ ક્યાં રહેતા હતા ત્યાં હવે કોઈ પણ માની લો હું એના પપ્પા ઘણામાંથી બહાર આવશે હોય ને ધંધો કરવા માટે ત્યાં જાય પછી આ પ્રમુખ સમય અહીંયા ઝીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથક ગયા હવે શું કે છે કે ભાઈ ઝીલનું ઘર હતું એમાં આજે ખૂબ દોડધામ હતી શું કામ દોડધામ હતી તો જે ભાઈ એના અરવિંદ કાકા છે એને 5 વર્ષ પહેલા ક્યાં નોકરી મળેલી અબુધાબીમાં ભાઈ નોકરી કરવા માટે ક્યાં ગયા હતા અબુધાબીમાં અબુધાબી નામનું શહેર છે એમાં ગયા હતા તો એ 5 વર્ષ પછી એ લોકો અહીંયા પાછા આવે છે તો આપણા માની લે તમારા પપ્પા કે ઝીલને તેના પપ્પા બને ક્યાં ગયા હતા વિમાન મથકે તો બધા વિમાન આની નીચે ઉતરતા હોય
ત્યારે જે જોતા હતા કોણ ઝીલને પિતા ઝીલને તેમના પિતા તેને કોણ દેખાયું અરવિંદ કાકા નીતા કાકી અને તેમના બાળકો નીચે ઉતરતા હેન્સી અને પોલ કેટલા મોટા થઈ ગયા છે પપ્પા બોલ્યા બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા ઝીલના ઘર તરફ નીકળે તો પપ્પા કહે છે ઝીલના પપ્પા શું બોલે છે હેન્સી અને પોલ કેટલા મોટા થઈ ગયા છે હેન્સી અને પોલ કોના બાળકનું નામ છે સરસ કોના અરવિંદ કાકા હવે તમે કોઈને જોજો માત્ર બે વર્ષ સુધી જોયો હોય ને જોયા પણ તો ઓ આ એવડી મોટી થઈ ગઈ આ એવડો મોટો થઈ ગયો પાંચ તો કેટલા વર્ષ પછી જોયા પાંચ વર્ષ પછી તો આ તો કેવડા મોટા થઈ ગયા છે એવું કોણ બોલે છે પપ્પા એના જિલ્લા પપ્પા એને જોઈને શું બોલે છે કે ભાઈ હેન્સી અને પોલ તો કેવડા મોટા થઈ ગયા સામાન ગાડીમાં ગોઠવી દીધું અને બધા ક્યાં ગયા ઝીલના ઘર ઝીલે કહ્યું હેન્સી તું લાંબી મુસાફરીથી થાકી ગઈ છે પપ્પા કહેતા હતા કે અમુધાબી ભારતથી જ ભારતથી ખૂબ જ દૂર છે હવે ઝીલ કહે છે કોને હેન્સી હેન્સીને શું કહે છે હેન્સી તું લાંબી મુસાફરી કરી જાય છે તું થાકી ગયો છો પપ્પા કહેતા હતા કે ભાઈ અબુધાબી અહીંયાથી ખૂબ જ દૂર છે ભારતથી ખૂબ જ દૂર છે હવે તમે મારી લો ક્યાંક ફરવા ગયા હોય થોડોક વધારે ટ્રાવેલ કરવાનું થયું હોય આપણે થકાય છે ભલે ખાલી બેસવાનું થયું પણ તો પણ આપણે થાકી છીએ થાકી જઈએ ને તો એમ ઝીલ પણ શું કહે છે હેન્સીને કે ભાઈ હેન્સી તમે લાંબી મુસાફરી કરી છે હું થાકી ગયો છું એવું પપ્પા પપ્પા શું કહેતા હતા કે ભાઈ અબુધાબી ભારતથી ઘણું દૂર છે પડે છે સમજ ચાલો પાછળનો પેજ લઈએ પેજ નંબર 172 બધા ધ્યાન પણ છે હેન્સીએ કહ્યું અરે ના અમે બિલકુલ થાક્યા નથી હવે ઝીલે હેન્સીને એમ કીધું તમે લાંબી મુસાફરીને કરીને આવ્યા છો તો તમે લોકો થાકી ગયા છો તો હેન્સી શું કહે છે ના અરે ના બિલકુલ થાક્યા નથી તો બિલકુલ થાક્યા નથી અબુધાબી ભલે ભારતથી દૂર છે પણ વિમાનથી આવતા માત્ર બે કલાકો જ લાગ્યા વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે શું કહે છે હેન્સી ઝીલે કે ભાઈ અબુધાબીમાં જીવ્યો ભારતથી ઘણું દૂર છે પણ અમે વિમાનમાં આવ્યા છીએ તો માત્ર કેટલા કલાકમાં પહોંચી ગયા બે કલાકમાં અને વિમાન ખૂબ જ ઝડપથી ઉડે આપણે ખબર જ છે હવે ઝીલ આશ્ચર્યમાં હતી ઝીલ આશ્ચર્યમાં હતી ઝીલને નવાઈ લાગતી હતી આશ્ચર્ય એટલે નવાઈ લાગતી હતી કે ભાઈ ઝીલ આશ્ચર્યમાં હતી જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસી ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા શું કહે છે કે ભાઈ શાળામાંથી એક વાર પ્રવાસ થયો હતો ત્યારે ઝીલ પ્રવાસમાં કઈ જગ્યાએ દિલ્હી કઈ જગ્યાએ દિલ્હીના પ્રવાસી ત્યારે તો એને અહીંયા મતલબ ત્યાંથી દિલ્હી પહોંચતા કેટલા કલાક થયા હતા 20 કલાક 20 કલાક એટલે કે એક દિવસના 24 કલાક એક દિવસમાં 4 કલાક ઓછા અને 20 કલાક ત્યાં પહોંચતા લાગ્યા યાદ ના પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે શું કહે છે કે ભાઈ નકશો છે એમાં જૂનાગઢ અને દિલ્હી તો ખૂબ જ નજીક લાગે છે પરંતુ અહીંયાથી ત્યાં પહોંચતા 20 કલાક લાગ્યા ઝીલ હેન્સી અને પોલી વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો તમારા જવાબ આ રહ્યા છે હજી વિમાન મથકથી તેના ઘર સુધી પહોંચે તો તેને ઘણી બધી વાતો ઝીલ જેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી હવે ઝીલ એમ કહેતી હતી કે ભાઈ અમે દિલ્હીના પ્રવાસમાં ગયા હતા ત્યાં હતું તે મોટું બહુ જ મજા હતી તમે ક્યાંક ફરવા ગયા હોય તમે ઘરે જઈને કહો છો ને ભાઈ અમારે સ્કૂલમાંથી લઈ ગયા હોય પ્રવાસમાં લઈ ગયા તો ઘરે જઈને મમ્મી પાસે કહ્યું ને મમ્મી મને બહુ મજા આવી ત્યાં હતું ને જો છો બધી વાત તો ઝીલ પણ તેના પ્રવાસમાં ગયો તેને યાદ કરીને કેટલી મજા આવી હતી એ યાદ કરતી હતી તે ઈચ્છતી હતી હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે હવે એને મનમાં એમ હતું કે ભાઈ મેં જે મારા પ્રવાસની વાતો કહી એમ હેન્સી પણ મને કહે ઈ ગઈ હતી અબુધાબી એનું પણ મને કહ્યું ચાલો ત્યાર પછી છે રેતી તો જોઈ જ છે રેતી જ્યાં જોવો ત્યાં રેતી હવે એમાં શું છે જો ઝીલે પૂછ્યું તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ છે ખરું ને હવે ઝીલ પૂછતી હતી હેન્સીને અને
કોલને કે ભઈ તમે વિમાનમાં બેઠા હતા તમે તમે બહાર ઘણી બધી રસપ્રદ એટલે આપણને ગમે એટલે આપણને રસ પડે એવી વસ્તુ તમે ઘણી બધી જોઈ છે ખરું ને એમ કહે છે કોણ ઝીલ કોને કહે છે એમસી અને કોલને હવે એમસી કહે છે એમસી કહ્યું મોટા ભાગે તમે વાદળો જોયા કારણ કે વિમાન ઘણું જ ઊંચું હતું વાદળો કરતા પણ ઊંચું શું કહે છે કે ભાઈ ઝીલ પૂછે છે ભાઈ તમે વિમાનમાં બેઠા બેઠા ઘણું રસપ્રદ વસ્તુઓ જોઈ છે તો એમસી શું કહે છે મોટા ભાગે તમે વાદળો જો દેખી દે વચ્ચે આપણે વિમાનમાં બેઠા હોય તો ત્યાં તો શું હોય વાદળો જ હોય હવે શું કહે છે વિમાન તો વાદળો વાદળોથી પણ ઊંચે ઉડે છે વાદળનું સ્તર હોય એનાથી પણ ઊંચે ઉડે છે એટલે મોટે ભાગે શું જોયું વાદળો તે ખૂબ જ ઊંચે જાય તે પહેલા અમે જોયું કે તે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હજી તો એ ઊંચે જાય હજી એને માની લો અહીંયાથી વિમાન ચડવાનું ચાલુ થયું હોય વિમાન થકી હવે એ કઈ સીધું આમ ચડી જાય કેટલાય કણ લે આમ મોટું મોટું કરતો ઉડે સીધું આમ ઉડે તો એ જયારે ઊંચે હજી ચડતું હતું ત્યારે એને શું જોયું હતું રેતાળ પ્રદેશ રેતાળ પ્રદેશ એટલે કે જ્યાં બહુ રેતી હોય એવો પ્રદેશ પ્રદેશ એટલે વિસ્તાર ત્યાં રેતી જ રેતી નથી હવે રેતાળ પ્રદેશ હોય ત્યાં શું હોય રેતી જ રેતી તમે કચ્છના રણમાં જાઓ ત્યાં તમને શું જોવા મળે રેતી એમાં રેતાળ જેવો પ્રદેશ હતો ત્યાં ત્યાં શું જોવા મળ્યું રેતી પરંતુ રેતીના રંગ બદલાયા હતા હવે રેતી હતી રેતી કણને જોઈ પણ રેતીના રંગ પણ કેવા હતા અલગ અલગ સારા કાળી રેતી હોય પછી રાતી રેતી હોય ને પછી વાઈટ રેતી હોય ઘણા પ્રકારની રેતી હોય જો કે ભાઈ સફેદ કથ્થાઈ પીળો લાલ કાળા બધા રેતીના રંગ છે કેવા કેવા કલરની રેતી જોઈએ સફેદ કાળો લાલ કથ્થઈ રાખો લાલ તમે રાખો એટલે કે લાલ જ પીળો એવા બધા કલરની એને શું જોઈએ રેતી અમે રેતીના પર્વતો પણ બનેલા જોઈએ એને તો રેતીના પર્વતો પણ બનેલા જોઈએ મોટા મોટા પર્વતો પણ બનેલા જોઈએ પર બોલ્યો તે રેતીના ઢોળા કહેવાય હવે જે રેતીના પર્વતો હોય એમ રેતીના ઢગલા હોય એમ રેતી જ હોય આમાંની આ જગ્યા હોય આ હોય આમ તો બધી રેતી હોય અને શું કહેવાય રેતીના ઢોળા કહેવાય રેતીના પર્વત કહેવાય ને રેતીના ઢોળા કહેવાય માની લો તમારા ઘરે તમારા મકાનમાં ઉપર માલ લેવાનો હોય તો ટ્રક આવે રેતી તો મોટો રેતીનો ઢગલો એને તમે એમ કહો રેતીનો પર્વત કેવું કહો છો નહીં ને એને શું કહેવાય રેતીના ઢોળા શું કહેવાય રેતીના ઢોળા તો ભાઈ ઝીલ કહે છે કે સોરી પલ કહે છે કે ભાઈ તેને રેતીના ઢોળા કહેવાય ઝીલે કહ્યું મે રેતી ફક્ત દરિયા કિનારે જોઈ છે હવે ઝીલ તો એ બાજુ ગયો હતો ફરવા એટલે ઝીલ કહે છે ભાઈ મેં તો રેતી ક્યાં જોઈ છે દરિયા કિનારે તો બધે જોયેલી છે તમે આ ડુમસ કે સુવાલે જાવ કે ઉભરા જાવ હોય છે ને રેતી તો આપણે ઝીલે પણ ક્યાં જોઈ છે દરિયા કિનારે અરવિંદભાઈ કહ્યું તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ હવે અરવિંદભાઈ અરવિંદભાઈ એટલે એ ઝીલના કોણ છે કાકા તો એ અરવિંદ કાકા શું કે છે ઝીલને કે ભાઈ તારે પણ તો ત્યાં આવવું જોઈએ શું કે છે તારે પણ અમારી સાથે અબુધાબી આવવું જોઈએ એવું કે છે કોને ઝીલને ચાલો બાજુના પેજ પર સમજ પડે છે મસ્ત પાઠ છે સમજ છો ને તો મજા આવશે ચાલો અબુધાબીની આજુબાજુના દેશો રણ પ્રદેશમાં આવેલા છે હવે જે અબુધાબીમાં જે અરવિંદ કાકા ગયા અરવિંદ કાકા નીતા કાકી અને તેના બાળક કોણ પલ અને એમસી ક્યાં ગયા અબુધાબી તો ત્યાં જે અબુધાબીની આજુબાજુનો વિસ્તાર છે ને એ કેવો છે રણ પ્રદેશ ત્યાં રેતી વધારે જોવા મળે છે જો શહેરથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય શું કહે છે કે ભાઈ અબુધાબી શહેરથી થોડા દૂર જઈએ તો એને માઇલો સુધી માઇલની માપ છે કિલોમીટર કિલોમીટર એ માપ છે ને એક આપણે મીટર સેન્ટીમીટર કિલોમીટર એટલે માઇલ માઇલમાં પણ રસ્તાને માપવામાં આવે તો એનાથી થોડા દૂર જઈએ તો રેતી જ દેખાય શું કહે છે રેતી જ દેખાય ના વૃક્ષો ના લીલોતરણી માત્ર
રીતે ત્યાં થોડા માઈલ દૂર જોઈએ તો ત્યાં વૃક્ષો પણ નથી દેખાતા, લીલોતરી પણ નથી દેખાતી અને માત્ર શું દેખાય, રેતી જ રેતી દેખાય. ચાલો નીતા વાક્ય કહ્યું, હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. હવે નીતા વાક્ય શું કહે છે કે ભાઈ હું ગુજરાતમાં, જ્યારે ગુજરાતમાં હતા ત્યારે આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી. જ્યારે નીતા વાક્ય ક્યાં હતા, ગુજરાતમાં, ત્યારે શું જોયા કરતા, આપણે અહીંયા છે ને આજુબાજુ લીલોતરી એટલે નકરા ઝાડ ને એવું બધું હોય, ઝાડ છોડ લીલોતરી જોયા કરતા હતા અને ઠંડકના સપના જોયા કરતા. ઠંડક એટલે જે વૃક્ષો હોય એમાં આપણી આજુબાજુ પણ ઠંડક વધારે રહે. હવે આરવિંદ કાકાને નીતા કાકે ક્યાં ગયા હતા એના નોકરી માટે, અબુધાબી. તો અબુધાબી એની આજુબાજુના વિસ્તારોમાં શું હતું, રણ પ્રદેશ. તો ત્યાં ઠંડક મળે, ત્યાં ઠંડક મળે નહીં, એ વિસ્તાર કેવો કહેવાય, ગરમ વિસ્તાર. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. હવે નીતા કાકી અને અરવિંદ કાકાને બધા 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા, અબુધાબી. 5 વર્ષ પછી અહીંયા 5 વર્ષ સુધી તો એને લીલોતરી મતલબ કે ઝાડ પાન કે પાણી કે એવું કઈ જોયું નહોતું, મતલબ પાણી એટલે કે આજુબાજુના વિસ્તારમાં દરિયો કે એવું કઈ હતું નહીં. તો અહીંયા એને ખૂબ જ ખુશી મળે છે. ત્યાર પછી વરસાદ કેવો હોય, શું કે છે, વરસાદ કેવો હોય. આ વાત તો હેન્સી અને પલ ભૂલી ગયા છે. હવે હેન્સી અને પલ બીજા અબુધાબી ગયા હતા, ત્યાં વરસાદ જેવું કઈ હતું નહીં, રણ પ્રદેશ હતો ત્યાં વરસાદ પડતો ન હતો. તો આ હેન્સી અને પલે 5 વર્ષ તો વરસાદ પણ જોયો ન, કઈ ભૂલી ગયા હતા કે વરસાદ કેવો હોય. તમે જાણો છો રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો, આપણને ખબર જ છે રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો, અથવા તો ઓછો પડે, પડે પણ ઓછો પડે, અથવા તો ક્યારેક તો પડતો જ નથી. ત્યાં ખૂબ જ કિંમતી છે, પાણીની ખૂબ જ કિંમત હોય છે. હવે ત્યાં અહીંયા તો આપણને પાણી મળે છે, આપણે પાણીનો મન ફાવે ઉપયોગ કરીએ છીએ ને, તો ત્યાં રણ પ્રદેશમાં તો પાણીની ખૂબ જ અછત હોય, અછત એટલે કે ઓછું મળે. માની લો તમે ગામડે જાઓ તો ગામડે તમારો વારો હોય કે ભાઈ આ દિવસે તમારે પાણી આવશે, આ દિવસે આટલા ઘરને પાણી આવશે, આ દિવસે આ ગામમાં પાણી આવશે હોય ને, તો ત્યાં તમારા વર્ગસરપૂર્વક ઉપયોગ કરો છો ને પાણીનો, ત્યાં પાણીનો બગાડ કરતા નથી. તો અહીંયા રણ પ્રદેશ વિસ્તાર તો અબુધાબીમાં કહી રહ્યા હતા અરવિંદ કાકાને, તો ત્યાં પાણીની ખૂબ જ કિંમત હતી, પાણીનો કોઈ બગાડ કરતું નહોતું. ના વરસાદ, ના નદીઓ, ના તળાવો અને ના અવચ્યા. ત્યાં નદીઓ પણ જોવા ન મળતી હતી, વરસાદ પણ, ત્યાં વરસાદ હતો તો એટલે માની લો ખાબોચિયા પણ પાણી ના ભરાઈ ન શકે, નદી પણ ના ભરાઈ શકે, તળાવો પણ ના ભરાઈ શકે. આપણે અહીંયા વરસાદ આવે, માની લો ઉનાળામાં તળાવ સુકાઈ ગયા હોય, ખાબોચિયા સુકાઈ ગયા હોય, નદી બધી સુકાઈ ગઈ, પણ અમુક નદી મોટા ભાગે સુકાઈ જાય, તો પછી આપણે ચોમાસામાં પાછો વરસાદ આવે ત્યારે બધી જ નદી ભરાઈ જાય, તળાવો ભરાઈ જાય, ખાબોચિયા ભરાઈ જાય, ભરાઈ જશે ને. હવે અહીંયા તો આ રણ પ્રદેશ હતો અબુધાબી, તો ત્યાં વરસાદ કેવું કઈ આવતું ન હતું, તો ત્યાં શું જોવા ન મળતું હતું કે ભાઈ નદી પણ ન જોવા મળે, ખાબોચિયા પણ ન જોવા મળે અને તળાવો પણ જોવા મળતા ન હતા, જમીનની અંદર પણ પાણી હતું નથી. હવે દેખી દી વાત છે, વરસાદ ઉપર ત્યાં આવતી, વરસાદ આવે તો જમીનની અંદર પાણી છે, અહીંયા તો વરસાદ આવતો નહોતો એટલે જમીનની અંદર પણ પાણી હતું નહીં. એટલે શું કહેવા માંગે છે કે તમે કૂવો અહીંયા ગાળો, કૂવો ખોદો પણ તો પણ એમાંથી પાણી આવે નહીં, કારણ કે જમીનમાં જ પાણી નથી ગયેલું, વરસાદ જ નથી આવતો, તો એ પણ ત્યાં જોવા મળશે નહીં. હવે પલે હવે પલ વચ્ચે બોલે છે, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે તેથી આ દેશમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે. હવે અમુક દેશ હોય, અમુક એની જમીન હોય એમાં તેલ મળી આવે છે, તેલ એટલે ખનિજ તેલ. હવે ખનિજ તેલ કહેવાય, ખનિજ તેલમાંથી બધા બધા છૂટા પડે, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ક્રૂડ હોય, બધા અલગ અલગ એની રિફાઇનરી હોય, એટલે એની રિફાઇનરી તમે જોઈ ન હોય તો તમારે આગળ ભણવામાં આવશે. હવે એ રિફાઇનરી આવે છે ને એમાં બધું અલગ પડે, જામનગરમાં આવેલી છે રિફાઇનરી, આપણે ખનિજ તેલની રિફાઇનરી, એમાંથી પેટ્રોલ અલગ પડે, પેટ્રોલ સીધું જમીનમાંથી આવતું નથી, આપણે પેટ્રોલ આપણા દેશમાં પેટ્રોલ નથી, આપણે ભારત દેશમાં ક્યાંય પેટ્રોલ નાખતું હોવા નથી, એટલે આપણે ક્યાંથી આયાત કરવું પડે, બહારના દેશમાંથી. માની લો આપણું પેટ્રોલ આવે છે પાકિસ્તાનમાંથી, ઈરાન, ઈરાક બધા દેશો છે ત્યાંથી આપણું પેટ્રોલ આવે, તો હવે એને આપણે ઈ સીધું એટલું જથ્થામાં આવતું હોય ખનિજ તેલ આવતું, તો એને આપણે એમાંથી બધું છૂટું કરવું પડે.
બધા ઝીણા ઘરે ખુશ છે. હવે બધા રસ્તામાં ક્યાંથી વિમાન મથકે ક્યાં જતા હતા? ઝીણા ઘરે. ઘરે જતા જતા બધી વાતો કરતા હતા. કોણ કોણ? તો કે પર, હેન્સી, ઝીલ, અરવિંદ કાકા અને નીતા કાકા બધા વાતો કરતા કરતા ક્યાં જતા હતા? ઘરે. હવે ઘરે પહોંચી ગયા. હવે ઘરે જઈને શું થાય છે એ જોવાનું છે. હેન્સી અને પર ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા. હેન્સી અને પર 5 વર્ષ સુધી રણ પ્રદેશમાં રહ્યા એટલે એને વૃક્ષો ને એવું કઈ જોયું નહોતું. એટલે એ તો વૃક્ષો જોતા જ રહી ગયા. કેળા, નાળિયેર, ફણસી, પપૈયા, સોપારી કેટલા પ્રકારના વૃક્ષો કોલે કહ્યું. કોલે શું જોયું? કે ભાઈ કેળાનું ઝાડ જોયું, નાળિયેરનું ઝાડ જોયું, ફણસીનું ઝાડ જોયું, પપૈયાનું ઝાડ જોયું, સોપારીનું ઝાડ જોયું. શું કહે છે ભાઈ? કેટલા પ્રકારના વૃક્ષો. કોલે કહ્યું, અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનો વૃક્ષ જોયો છે, ખજૂર. હવે કોલે તો રણ પ્રદેશમાં અબુધાબીમાં કયું વૃક્ષ જોયું હતું? ખજૂર. કારણ કે તે એક જ છે જે રણમાં ઉગી શકે છે. ખજૂરનું ઝાડ છે એ ક્યાં ઉગી શકે? રણમાં. આપણે અહીંયા કચ્છના રણ છે ત્યાં પણ ખજૂરના ઝાડ જોવા મળે છે. તો આ જો અબુધાબી નામનો પ્રદેશ છે એમાં પણ શું છે? રણ પ્રદેશ છે. એમાં પણ ખજૂરના ઝાડમાં ઉગે છે. ચાલો ભણે છે સમાજ. ચાલો પાછળ બેસીએ. બધાને આવી ભૂલી જોઈએ. કેટલી સુંદર ભેટ સોગાદ ને ફોટોગ્રાફ. ભેટ સોગાદ એટલે ઇનામ. માની લો તમારે કોઈ ગામમાં પેલો નંબર આવ્યો હોય તો તમે ભેટ આપી તમારું નામ બોલે એટલે તમે ત્યાં ઇનામ આપે. તમે લેવા જાઓ છો ને, ટ્રોફી લેવા જાઓ છો ને, શું કહેવાય? ભેટ. કોઈ આપણે જે ગિફ્ટ આપે એને શું કહેવાય? ભેટ સોગાદ કહેવાય. શું કહેવાય? ભેટ સોગાદ. ફોટોગ્રાફ. ફોટોગ્રાફ એટલે ફોટો. આપણે તમે ક્યાંક ફરવા જાઓ તો ફોટો પાડે છો ને, તો હવે એની વાત છે. ત્યાંથી શું શું લાવ્યા અને કેવા કેવા ફોટા પાડ્યા એની વાત કરે છે. ચાલો એમાં ધ્યાન આપે. બધાને મળ્યા પછી નીતા કાકીએ તેની ભેટ ખોલ્યો. પેલા તો નીતા કાકીને અરવિંદ કાકા, પોલ, હેન્સી બધા ક્યાં આવે છે? ઘરે. હવે ઘરે આવે એટલે પેલા કોને મળે છે? બધાને મળ્યા નીતા કાકી જે ઘરમાં વડી હોતા, મને દાદા દાદી હોય, પછી ઝીલના મમ્મી હતા, એના પપ્પા હતા, એને બધાને મળે છે. અને જે રહેવા હતા તેથી તમે આવો છો એટલે તમે સામાન લઈને આવો એટલે બધું ખોલો ને, બધું બધું આપણે ઘરમાં મૂકો છો ને વ્યવસ્થિત, તો આનો કઈ ભેટ ખોલી. તેઓ બધા માટે ભેટ લાવ્યા. બધા માટે કઈ ને કઈ વસ્તુ લાવ્યા. માની લો તમારા ઘરમાંથી કોઈ સભ્ય બહાર ગયું હોય તો કઈક ત્યાં નવી વસ્તુ મળતી હોય તમારા માટે લાવે છે ને, તો એવી રીતે નીતા કાકી પણ બધા માટે વસ્તુ લાવ્યા હતા. પ્રવાસ ગયા હોય 2 દિવસના તો પણ કઈક ત્યાં નવી વસ્તુ મળતા હોય તો પણ તમે ઘરે લાવો છો ને. નાના ભાઈ બહેનો એની માટે લાવો છો, અથવા દાદા દાદી માટે કઈક એવું ખાવાની ચીજ વસ્તુ હોય ગમે તે પણ લાવો છો. તો આ પણ લાવે છે નીતા કાકી. હવે ભેટ ખોલે છે અને બધા માટે ભેટ લાવે છે. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ. હવે ત્યાં રણ પ્રદેશમાં શું શેમ ઝાડ હતું? ખજૂર. ત્યાં શું શેમ ઝાડ થઈ શકતું હતું? ખજૂરનું. તો એ ત્યાંથી શું લેવા છે? ખજૂર. મીઠી મીઠી ખજૂર લેવા છે. પલે ઝીલને કેટલીક મોટો અને સિક્કાઓ બતાવે. હવે પલ છે ને ઝીલને શું બતાવે છે? કેટલીક નવી નવી નોટો હશે અને સિક્કાઓ એવું બતાવે છે. હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તે દિરહામ કહે છે. હવે શું કહે છે? હેન્સી કહ્યું છે ભાઈ અબુધાબીમાં જે પૈસા જે નાણું વપરાય છે એને શું કહેવામાં આવે છે? દિરહામ. આપણે અહીંયા પૈસાને શું કહે છે? રૂપિયો. આપણું કેવું ચલણ છે? ભારતનું રૂપિયો છે. તો આપણે કેમ રૂપિયો કહીએ? એ રીતે એ રીતે અબુધાબીમાં જે લોકો રહેતા હોય એ પૈસાને શું કહે? દિરહામ. શું કહે? દિરહામ. આપણે જેમ રૂપિયો બોલીએ એમ દિરહામ. કે આપણે આગળ આવ્યું હતું ભાઈ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણે ક્યાં જઈએ છીએ? મંદિરમાં. શીખ લોકો ક્યાં જતા હતા? ગુરુદ્વારામાં. ક્યાં જતા હતા? ગુરુદ્વારામાં. મુસલમાન ક્યાં જતા હતા? મસ્જિદમાં. એવી રીતે આપણે જે રૂપિયો કહીએ એમાં અબુધાબીના લોકો શું કહે છે? દિરહામ. તેના પર ત્યાંની સ્થાનિક ભાષા. સ્થાનિક ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી. કઈ છે? રાષ્ટ્રીય ભાષા હિન્દી. તમે ગમે નોટમાં કંઈક લખેલું જોશો ને તો હિન્દીમાં લખેલું હોય. જોવો છો ને હિન્દીમાં. હિન્દીમાં લખેલું હોય. હવે તેના પર સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું હતું. આપણી જેમ રાષ્ટ્રીય ભાષા આપણે આપણે છીએ બધા ગુજરાતી, પણ આપણે આખા ભારત દેશની રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી. હવે એના જે અબુધાબીમાં જે રાષ્ટ્રીય ભાષા હોય સ્થાનિક ભાષા એ અરબી ભાષા. એ ભાષાનું નામ શું હતું?
અને અરબી ભાષામાં કંઈ લખેલું હતું. તેઓ જ્યારે રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવે. એ લોકો જ્યાં રહેતા હતા એ જગ્યાના એને ફોટોગ્રાફ્સ પણ બતાવે. ત્યાં અમે જ્યારે રહેતા હતા આપણે ગમે ત્યાં બહાર જતા ફોટા પડે જેને પણ ત્યાં ફોટા પાડ્યા છે એ પણ એને બતાવે. બધું તમને બાજુમાં આપેલા સિક્કા આપેલા છે આપેલા છે એ અબુધાબીમાં જે દિરહામ કરીને જે નાણાં વપરાય છે એના છે. જોવો બધા જેમાં અરબી ભાષામાં બધું લખેલું છે એ સિક્કા એ લોકો લાવ્યા છે. કોણ? પોલ અને હેન્સન. પડે છે સમજ? ચાલો આવો. અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ઘોડો આપ્યો. હવે અરવિંદ કાકા છે એ ઝીલને શું આપે છે? પૃથ્વીનો ગોળો. તમે અહીંયા આપણી સ્કૂલમાં આવો તો જે સ્વપ્નાનેણા છે એની ઓફિસમાં પૃથ્વીનો ગોળો જોયો છે ઘણા એવા છે. પણ અરવિંદ કાકા ઝીલને પૃથ્વીનો ગોળો બતાવે છે. તેમણે કહ્યું, ઝીલ તું આ ગોળા પર શોધી કાઢ અબુધાબી ક્યાં છે. હવે અરવિંદ કાકા શું બતાવે છે બધા બાળકોને? પૃથ્વીનો ગોળો. અને ઝીલને શું કહે છે? તું આમાંથી શોધી કાઢ કે ભાઈ અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. શું કહે છે કે ભાઈ તું આમાંથી શોધી કાઢ કે અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે એવું શોધી કાઢ. બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી. બાળકોને રમત પણ થતી હતી અને કંઈ કંઈ નવું જાણવા પણ મળતું હતું. તો એને ગોળા સાથે પણ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જો એના પર અલગ અલગ જગ્યાઓ બધી જોતા હતા. ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ શોધ્યું. ઝીલે શું શોધ્યું? એ દિલ્હી પ્રવાસ થયો હતો. તો એ કહેતો કે ભાઈ હું તો જૂનાગઢથી દિલ્હી પ્રવાસ થયો ત્યારે તો મને ટ્રેનમાં કેટલો સમય લાગ્યો? 20 કલાક. તો ઝીલે શું જોયું પૃથ્વીના ગોળામાં? કે ભાઈ દિલ્હીથી જૂનાગઢ કેટલું દૂર દેખાય છે તો પણ 20 કલાક લાગે. એવું કોણ જોવે છે? ઝીલ. સાંજે બધા ચોકમાં બેઠા હવાની મજા માણતા ફોટોગ્રાફ્સ પણ જોઈ. હવે તમે ઘણા બાળકો માની લો કોઈ ફ્રેન્ડ મારે જોઈ તો ઘણી બિલ્ડિંગ નીચે ત્યાં બેસવા જાય. પછી કોઈ માની લો સોસાયટી મારે જો 4 ચોક પડતા હોય તમારા હોટલે ગમે ત્યાં બેસો. તમે કંઈક નવીન કામ કરીને આવ્યા હોય કે ગમે ક્યાંક ફોરી લેવા તો ફોન બતાવશો ને ફોટા. એમાં ઝીલને એ પણ બધા બેઠા હતા ચોકમાં ઠંડી હવા ખાવાને ફોટોગ્રાફ બધાને બતાવતા. તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને તાજની બારીઓવાળા હતા. હવે ફોટા જોતા હતા એમાં મકાન કેવા હતા? ખૂબ જ ઊંચા ઊંચા અને ત્યાં કાચની બારીઓવાળા હતા. આપણે અહીંયા આખી દિવાલ હોય થોડીક જગ્યા કાચની બારી હોય ત્યાં આખી કાચની બારીઓ છે ત્યાં અબુધાબીમાં. ઝીલે કહ્યું, આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી છે. ઝીલ શું કહે છે કે ભાઈ આ બારીમાંથી તો મસ્ત ઠંડી હવા આવતી છે. જો તમને ફોટામાં બતાવેલા છે ફ્લેટ. હવે જેમ આપણે ઊંચી જગ્યાએ જઈએ એમ ઠંડી હવા આવે. તો બિલ્ડિંગ પણ ઊંચી ઊંચી હતી તો પણ ત્યાં પણ શું આવતું હતું? ઠંડી ઠંડી હવા. અરવિંદ કાકાએ કહ્યું, અમે તાપના કારણે બારીઓ ખોલી જ શકતા નથી. હવે એ તો રણ પ્રદેશ હતો ત્યાં વરસાદ આવતો ન હતો ન કોઈ ચારે બાજુ વૃક્ષો કે એવું કંઈ પણ હતું કંઈ જ નહોતું. એટલે ત્યાં શું લાગતું? ખૂબ જ ગરમ. શું કહે છે કે ભાઈ અમારે પાસે બહુ તાપ પડે છે, તડકો લાગે છે, ગરમી થાય છે એટલે અમે બહાર ખોલતા નથી. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો મોટા ભાગે ઘરમાં એસી હોય છે. શું કહે છે? ત્યાં ખૂબ જ તાપ લાગે છે એટલે લોકો કાચની બહાર ખોલતા નથી. ત્યાં શું હોય છે મોટે ભાગે ઘરમાં શું ગોઠવેલી હોય? એસી. આપણે અહીંયા પણ ઘણાના ઘરમાં એસી હશે તો ત્યાં પણ એસી ગોઠવેલી હોય છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સુતરા કપડા પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે. શું કહે છે? ત્યાં બહુ જ ગરમી હોય એટલે સુતરા કપડે એકદમ હળવા કપડા. સુતરા હોય કાપડનું નામ છે કેમ? ખાદી, કોટન, રેયોન, સિલ્ક બધા કાપડના નામ છે. તો આપણને જે સુતરા કપડા પહેરે તો આપણને ઠંડક મળે શરીરમાં, ગરમી થાય નહીં. તો ત્યાંના લોકો શું પહેરે? મોસ્ટ ઓફ સુતરા કપડે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા આખા વસ્ત્રો પહેરે. ટૂંકા વસ્ત્રો પહેરતા નથી. હવે તમે ક્યારેક ક્યાંક માનો ટૂંકું વસ્ત્ર કેપરી પહેરી લે છોકરી કેપરી પહેરી લે છોકરી બાકો બાકીનો જે ભાગ રહે શરીરનો ત્યાં ત્યાં વધારે તાપ લાગે લાગે ને એટલે એ લોકો આખા કપડા પહેરે છે. તેમનું માથું પણ ઢાંકેલું હોય છે. તો ચિત્રમાં આપેલો છે ફોટો દેખાય છે. શું કહે છે? એ લોકોનું માથું પણ ઢાંકેલું ઢાંકેલું રાખે તો આપણને ઉપરથી તાપ ઓછો લાગે એટલે માથું પણ ઢાંકેલું આવે છે. આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે. શું
શું કહે છે સૂર્યનો જે સીધો તાપ આવે માથું ઢાંકેલું હોય તો આપણને ઓછો લાગે એનાથી બચાવે છે ઝીલને તેના પિતરાઈ સાથે ફોટોગ્રાફ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ જ મજા પડી ઝીલને પણ મજા આવી એના પિતરાઈ કે તમારા કાકાનો છોકરો કોઈનો છોકરો માં કોઈનો છોકરો કે ભાઈ બાપુજીનો છોકરો બધા તમારે શું કહેવાય પિતરાઈ ભાઈ બહેન શું કહેવાય પિતરાઈ બહેન તો આને પણ જેવા કાકાના છોકરા છે કોણ નેન્સી અને સોરી નેન્સી અને પર એની સાથે ખૂબ જ મજા આવી ફોટા જોવાની નવું નવું જાણવાની ખૂબ જ મજા આવી ગઈ તે તેના શહેર અને તેઓએ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા તરકી હવે જો પોતાનું છે પોતે ક્યાં રહે છે ગુજરાત ગુજરાતને કોની સાથે સરખાવતી હતી અબુધાબી કે ભાઈ ગુજરાતમાં નદી તળાવ ખાબોચિયા મૂકો ઝાડ પાન લીલોતરી એ બધું જોવા મળે છે ત્યારે અબુધાબીમાં એવું કંઈ હતું નહીં ત્યાં તો શું હતું રેતી જ રેતી રણ પ્રદેશ જ હતો તો એની સાથે સરખાવ્યા કરે છે તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું શું કહે છે પોતાના વર્ગ માટે અહેવાલ બનાવવાનું નક્કી કર્યું કે એના વિશે કંઈક નવું લખવાનું નક્કી કર્યું અબુધાબી વિશે ચાલો પડે છે સમાજ જો પાછી પાછળ બેસ ફેરવો આ બેસ ફેરવો એમાં ત્યારે જો પેલા આપી આપણે ભારતનું ચલણ આપેલું છે આપેલું છે પેલી કેટલા રૂપિયાની નોટ છે 5 રૂપિયાની કેની મજા આવી ચાલો બાય બાય